ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 કોમર્સમાં આકારશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધમાં આપણે ત્રણ રીતો મે તમને જણાવી એમાં પહેલી રીત વિકર્ણ આકૃતિ ત્યાર પછીની બીજી રીત છે કાર્ય અસરની ગુણન પ્રથા છે એમાં આપણે જ્યારે x બાર અને y બાર પૂર્ણાંક હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરો સહસંબંધ કઈ રીતે શોધવો એ આપણે જોયું આગળના લેક્ચરમાં હવે આજે આપણે કાલ્પ્ય અસરની ગુણન પ્રથાની રીતમાં x બાર અને y બાર અપૂર્ણાંક હોય ત્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો એ માટે આપણે સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 5 લેશું એમાં મૂડીનું પદ જે આપણને આપેલું છે એને શું કહેવાય x અને લફો આપ્યું છે એને શું કહેવાય y માની લો કે તમે x અને y દાખલામાં આપી દીધેલું હોય ઘણી વખત ન આપેલું હોય તો તમારે જે પહેલી ચલ કિંમત છે એને શું લેવાનું x અને બીજી ચલ કિંમત છે એને શું લેવાનું y તો અહીંયા મૂડી અવકાન છે આપણે x લીધું છે બધા જ અવલોકનોનો જે સરવાળો થયો એને સિગ્મા x કહેવાય સિગ્મા x આપણને શું મળ્યો 110 જે આ બધા અવલોકનોનો સરવાળો છે ત્યાર પછી y તો એમાં પણ બધા અવલોકનોનો આપણે સરવાળો કર્યો તો એને સિગ્મા y કહેવાય છે આપણને કેટલો મળ્યો 64 તો હવે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવો કે ખાલી x અને y પરથી આપણે દાખલાની રકમ ઉપર નક્કી નહીં કરી શકીએ પરંતુ જ્યારે x બાર અને y બાર ની કિંમત મળશે ત્યાર પછી આપણને ખબર પડશે કે સહસંબંધ શોધવા માટે કયા સૂત્રનો આપણે ઉપયોગ કરવો તો સૌ પ્રથમ કે આપણે x બાર ગણીએ તો x બાર બરાબર સિગ્મા x છેદ n તો સિગ્મા x આપણને મળેલો છે કેટલો મળ્યો 110 n એટલે કે અવલોકનોની સંખ્યા તો અવલોકનો કુલ કેટલા આપેલા છે 1 2 3 4 5 6 અને 7 110 ને તમે 7 વડે ભાગો તમારા કેલ્સીમાં તો જવાબ શું મળશે 15.71 તો 15.71 મેળવો તો આપણે x બાર ઉપરથી સીધું નક્કી થઈ જાય બંનેમાંથી એક અવલોકન જો એક x બાર કે y બાર બંનેમાંથી કોઈ પણ એક પદ્યંત જો અપૂર્ણાંક આવે એટલે સૂત્ર કયું આવશે xy વાળો અથવા તો uv વાળો તો અહીંયા 15.71 અપૂર્ણાંક આવ્યા તો હવે આપણે સૂત્ર આનું શું લેશું કે પહેલા આપણે y બાર શોધી લઈએ y બાર બરાબર સિગ્મા y છે n સિગ્મા y કેટલો છે 64 અવલોકનો કુલ કેટલા છે 7 64 ને 7 વડે ભાગો એટલે જવાબ શું મળશે 9.14 હવે આપણે સહસંબંધક શોધવા માટે આ કયું સૂત્ર વાપરશું તો કે r બરાબર તો આપણે x બાર અને y બાર અપૂર્ણાંક મળે અપૂર્ણાંક મળે ત્યારે કાલ્પ્ય અસરની રીતે જ્યારે આપણે r શોધતા હોય અને કિંમતો એટલે કે x અને y ની કિંમત જો નાની હોય અને x બાર અને y બાર અપૂર્ણાંક મળે ત્યારે આપણે r નું કયું સૂત્ર લેશું n સિગ્મા x y માઇનસ સિગ્મા x ઇન્ટુ સિગ્મા y છેદમાં n રૂટમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x નો કાઉન્સ ઉપર સ્ક્વેર ઇન્ટુ રૂટમાં n સિગ્મા y નો સ્ક્વેર માઇનસ સિગ્મા y નો કાઉન્સ ઉપર સ્ક્વેર હવે આપણે કોલમ કેટલી કોલમ તૈયાર કરવાની થશે તો કે x અને y તો ઓલરેડી આપેલો છે ત્યાર પછી કઈ કોલમ આવશે તો કે xy x સ્ક્વેર અને y સ્ક્વેર કુલ 5 કોલમ તૈયાર કરવાની થશે એમાં બે તો તમે આપેલી જશે દાખલામાં x y x સ્ક્વેર અને y સ્ક્વેર ખબર પડી ગઈ ક્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે જ્યારે x અને y ની કિંમત નાની હોય અને x બાર અને y બાર બંનેમાંથી કોઈ એક અથવા તો બંને અપૂર્ણાંક મળે ત્યારે આપણે સહસંબંધનું કયું સૂત્ર લેશું n સિગ્મા x y વાળું હવે x y એટલે કે બંને જે ચલ કિંમતો છે એનો શું કરતો જવાનો ગુણાકાર 15 ગુણ્યા 9 22 ગુણ્યા 12 એ રીતના બંને કોલમનો આપણે ગુણાકાર કરતા જશું તો આપણે બંને કોલમનો ગુણાકાર કરતા ગયા એટલે હવે આપણે સિગ્મા એક્સ વાય એટલે હવે શું કરશું કે બધા જ અવલોકનોનો શું કરશું સરવાળો સિગ્મા એક્સ વાય બરાબર તમારે કઈ સમા બધા અવલોકનોનો સરવાળો કરો કેટલો આવે છે 1045 ત્યાર પછી કોલમ કઈ આવે છે x નો સ્ક્વેર એટલે આપણે અહીંયા x આપ્યો
અને સિગ્મા બાય કેટલો મળેલો છે 64 જોસા અપોન રૂટ માં n n કેટલો છે 7 ગુણ્યા સિગ્મા x નો સ્ક્વેર x નો સ્ક્વેર કેટલો મળ્યો 1838 માઈનસ સિગ્મા x એટલે કે અહીંયા આપણે 110 મળ્યો એનું શું કરી નાખવાનું છે સ્ક્વેર કરી નાખવાનું ત્યાર પછી રૂટ માં n એટલે કે 7 સિગ્મા y સ્ક્વેર આપણે કેટલો મેળવ્યો 606 માઈનસ સિગ્મા y નો સ્ક્વેર તો સિગ્મા y તો આપણી પાસે ઓલરેડી પર છે 64 નો હવે પછી 1045 ને 7 વડે ગુણો 1045 ને આપણે 7 વડે ગુણ્યા એટલે કેટલા મળ્યા 7315 અને 110 ને 64 સાથે ગુણાકાર કર્યો એટલે કેટલા મળ્યા 7040 1838 ને 7 વડે ગુણો એટલે 12866 110 નો સ્ક્વેર કરો એટલે 12100 રૂટમાં 606 ને 7 વડે ગુણશો એટલે 4245 આવશે અને 64 નો સ્ક્વેર કરો એટલે શું આવશે 4096 હવે 7315 માંથી 7040 માઇનસ કરો એટલે 275 રૂટમાં માઇનસ કરતા કેટલા મળશે 766 માઇનસ કરતા 146 હવે 275 અપોન આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલે રૂટમાં 111836 એટલે 275 માં 275 અપોન આનો રૂટ કાઢશો એટલે કેટલા મળશે 334.42 હવે એનો ભાગાકાર કરો 275 ને 334.42 વડે ભાગશો એટલે જવાબ શું મળશે 8.082 લાડ બરાબર કેટલા આવશે 0.82 જો આર ની કિંમત હંમેશા માઇનસ 1 થી પ્લસ 1 ની વચ્ચે જ આવશે જો 0 ની વધારે નજીક હશે તો ઓછો ગાઢ ધન સહસંબંધ કહેવાય અને 1 ની પ્લસ 1 ની નજીક હશે જવાબ તો વધુ ગાઢ